મહત્વના સમાચારો પર તો નર્મદાના સિલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો કરવાનો બનાવ સામે આવ્યો છે. મહત્વનું છે કે વિદર્મી લોકોએ આ પથ્થરમારો કર્યા હોવાનો આક્ષેપ જે છે તે બજરંગ દળના લોકો કરી રહ્યા છે. મહત્વનું છે કે બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો કરાયા છે. વિદર્મી લોકો દ્વારા પથ્થરમારો કર્યાનો આરોપ જે છે તે બજરંગ દળના લોકો લગાવી રહ્યા છે. સાથે જો વાત કરીએ તો પોલીસને ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. તો સિલંબા ગામમાં જો વાત કરીએ તો આગ ચંપીનો બનાવ પણ બન્યો હતો, જેને પગલે ડીવાયએસપી એલસીબી અને એસઓજીની ટીમ સિલંબા ગામમાં ખસેડાઈ હતી. તો નર્મદા ખાતે શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારોનો બનાવ સામે આવ્યો હતો. નર્મદાના સિલંબામાં શૌર્ય જાગરણ યાત્રા યોજાઈ હતી, જ્યાં વિદર્મી લોકોએ આ પથ્થરમારો કર્યા હોવાનો આક્ષેપ જે છે તે લોકો કરી રહ્યા છે. તો બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. તો વધુ વિગત માટે આપણી સાથે બજરંગ દળના પ્રમુખ જ્વલિંત મહેતા જોડાઈ ગયા છે. જી જ્વલિંતજી, આ રીતે જો વાત કરીએ તો નર્મદા ખાતે આ બનાવ બન્યો છે. બજરંગ દળની જે યાત્રા હતી તેની પર પથ્થરમારો કર્યા હોવાનો આક્ષેપ જે છે તે લોકો કરી રહ્યા છે કે વિદર્મી લોકોએ આ પથ્થરમારો કર્યા છે, તેવા અનેક આરોપો સામે આવી રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આવા બનાવો જે બની રહ્યા છે, આપ શું કહેવા માંગો છો? ની અંદર બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા પ્રારંભ થઈ ચૂકી છે અને જયારે આવી જે શૌર્ય જાગરણ યાત્રા પ્રારંભ થઈ ચૂકી હોય અને બજરંગ દળ જયારે ગામે ગામ યુવાનોને ભેગા કરવાનું જે ત્યારે જે પ્રેમ જેમ ઋષિ મુનિઓ હવન કરતા તેવી રીતે રાક્ષસો હવનમાં હાડકા નાખતા હતા, એ પ્રકારે જ આ વિદર્ભીઓ હવનમાં હાડકા નાખવાની જેમની પ્રકૃતિ છે જતી નથી અને શાંતિપૂર્ણ રીતે જયારે યાત્રા નીકળતી હોય એને કેમ કરીને ડિસ્ટર્બ કરવું અને કેમ કરીને વાતાવરણ બગાડવું, આ એક ષડયંત્રનો ભાગ છે અને આ પૂર્વ આયોજિત કાવતરું પણ હોઈ શકે છે. એટલે માની માટે આની અંદર ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને અગર આવું ચાલતું રહ્યું તો બજરંગ દળ ચૂપ નહીં રહેશે, પછી બજરંગ દળ પોતાની ભાષામાં જવાબ આપવા સક્ષમ છે. જે ચોક્કસ જે રીતે આ દ્રશ્યો ભયાનક દ્રશ્યો પથ્થરમારાના સામે આવ્યા છે તેને લઈને અનેક જે છે તે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો, તેના પગલે આવી ઘટનાઓ આગળ જતા ભવિષ્યમાં અટકે તેને લઈને કેવા પગલાં લેવા જોઈએ આપની તરફથી? આપ કઈ રીતના આને ઘટનાને જોઈ રહ્યા છો, કેવા પગલાં લેવાય તો આવી ઘટનાઓ અટકી શકે તેમ છે? જે પ્રમાણે જે યાત્રાઓ ચાલી રહી છે એની અંદર દરેક પ્રત્યેક ગામ ગામ સુધીની યાત્રાની પોલીસ પરમિશન લેવામાં આવી ચૂકી છે અને આવી રીતે જ અગર થતું રહેશે તો આની માટે સમાજ માટે ખૂબ ખરાબ વિષય જશે અને આ પોલીસને પણ આની અંદર શરમજનક સ્થિતિમાં મૂકી દેશે એવી પરિસ્થિતિ છે અત્યારે. તો માટે પોલીસ બંદોબસ્ત પૂરતો હોવો જોઈએ, યાત્રા ડિસ્ટર્બ ન થાય અને સામાન્ય પ્રજાને હેરાનગતિ ન થાય એની માટે પોલીસ બંદોબસ્ત પૂરતો રાખી રહે અને જે આવા જે તોફાની તત્વો છે એની ધરપકડ કરીને એક પોલીસ એક મેસેજ આપવો જોઈએ સમાજની અંદર અને એ લોકોની ધરપકડ કરવી જોઈએ. ચોક્કસથી આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ જ્વલિંતજી. તો નર્મદા ખાતે જો વાત કરીએ તો નર્મદાના શ્રીલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો. મહત્વનું છે કે વિદર્મી લોકોએ આ પથ્થરમારો કર્યા હોવાનો બજરંગ દળના લોકો અને અનેક અન્ય લોકો આક્ષેપ કરી રહ્યા છે. જે રીતે બજરંગ દળની યાત્રાનું આયોજન કરાયું હતું તે યાત્રા દરમિયાન પથ્થરમારો કર્યા હોવાનો બનાવ બન્યો હતો. મહત્વનું છે કે સિલંબા ગામમાં આગ ચંપીનો આ બનાવ બન્યો હતો, જે ઘટનાને પગલે ડીવાયએસપી એલસીબી અને એસઓજીની ટીમ સિલંબા ગામમાં ખસેડાઈ હતી. સમાચારોમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી સમગ્ર દેશ